वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालय गुरुम् मोक्षाय भक्त्या सदा श्री स्वामी स्वामिनारायण भगवान्नि जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगत भगतजी महाराजनि जय शास्त्री शास्त्रीजी महाराजनि जय યોગીજી મહારાજની જય ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજની એકવાર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સ્વામી બંને બેઠા હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે એમના સાધક આવે છે અને આવીને રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે મારા દુઃખી જીવનનો ઉપાય કંઈક બતાવો મારા જીવનમાં અનહદ પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ તમે મને આજે આપો એ વખતે રામકૃષ્ણ પરમંસ પેલા સાધકને પૂછે છે કે તને કક્કો આવડે છે તેણે કીધું હા મને કક્કો આવડે છે એ કે કક્કાની અંદર ત્રણ અક્ષર એક વાર આવે છે એકના એક અક્ષર ત્રણ વાર આવે છે કયા સ શ અને શ પેલા એ પણ આ જ રીતે જવાબ આપ્યો કે કક્કાની અંદર એક અક્ષર ત્રણ વાર આવે છે સ શ અને સ બોલાય છે અલગ અલગ રીતે સ સ અને શ રામકૃષ્ણ પરમંશ એ વખતે એવું બોલ્યા કે તારા દુઃખી જીવનનો એક જ ઉપાય છે સહન કરો સહન કરો અને સહન કરો ત્યારબાદ રામકૃષ્ણ પરમંશ બોલે છે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર સહન કરતા શીખે છે એ ભગવાનની કૃપાનો અધિકારી બને છે અને એ સહન કરતા કરતા એ વ્યક્તિ સહિષ્ણુ બની અને પોતાના જીવનની અંદર અલગ પ્રકારની સ્થિતિને પામે છે અત્યારના જમાનાની અંદર ભૌતિકવાદ બહુ વધી ગયો છે આપણે બધા સુખી થયા સંપન્ન થયા રીતભાધ બધી બદલાઈ ગઈ પહેલાના જમાનાની અંદર આપણા બાપ દાદો બધા ઝૂપડામાં રહેતા હતા આપણે પાકા મકાનની અંદર રહેવા માંડ્યા વિકાસ થયો પ્રગતિ થઈ સ્થિતિ બદલાઈ સારું છે પહેલાના જમાનાની અંદર આપણા બધા બાપ દાદો બધું સામાન્ય ખાઈને રહેતા હતા રોટલા ઓળો ને એ બધું બનતા અત્યારે પણ ખાઈએ છીએ પણ રીતભાત ઘણી બધી બદલાય છે હોટડોગ પીઝા બર્ગર પણ સાથે આવી ગયા એ પણ ખાઈએ છીએ કપડાં પણ બદલાયા જાત જાતના પહેલા ધોતિયા પહેરતા હતા પછી લેંગા આયા લેંગામાંથી પછી અંગ્રેજો આયા ને પેન્ટ શર્ટ આપી ગયા આપણા દેશની સંસ્કૃતિ જ નથી પેન્ટ શર્ટ પહેરવા પહેરજો ના નથી પડતા પણ ધોતિયા પહેરવા લેંગા પહેરવાઈ આપણા દેશની સંસ્કૃતિ હતી અંગ્રેજો પેન્ટ શર્ટ નાખીને ગયા એમાં કેટલો સુધારો થયો કાઠિયાવાડની અંદર પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં સ્કીન ટાઈટ હારા જીન્સ પહેરીને ફરતા હોય સ્કીન ટાઇટ જીન્સ છે ને પરદેશમાં શોધાયા છે ત્યાંની ઠંડા વાતાવરણની અંદર સ્કીનની રક્ષા થાય એટલા માટે આપણે તો કાઠિયાવાડમાં જવા દો કોણ પૂછે છે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તો સુધારા થયા પરિસ્થિતિ બદલાઈ અલગ અલગ પ્રકારની રીતભાત બદલાઈ પણ એક વસ્તુની અંદર કાયમ માટે ઘટાડો થયો છે સહન શક્તિની અંદર સહન કરતા નથી શીખી શકતા આપણે આપણે આપણા જીવનની અંદર કંઈક પ્રકારની સ્થિતિનું ઘડતર કરતા શીખતા નથી આ સહન શક્તિના માધ્યમથી આપણને દેખાય છે જ્યારે બહારના રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ ત્યારે કોક ભિખારી ભીખ માંગતો હોય ત્યારે આપણને આપણે તરછોડીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિ એને તરછોડતા હોય ત્યારે જોઈએ છે ત્યારે આપણને શું લાગે છે કે સહન કરવું નહીં તો કોઈક આવા નિર્બળ વ્યક્તિનું કામ છે ભિખારીઓનું કામ છે આપણે શા માટે સહન કરવું આપણને એવું લાગે જેની પાસે બોલવાની તાકાત નથી ત્રેવડ નથી એ વ્યક્તિ સહન કરી શકે જેની પાસે પ્રતિકાર શક્તિ નથી એ સહન કરે આપણે શા માટે સહન કરવાની જરૂર છે મારી પાસે હિંમત છે પણ યોગીજી મહારાજ હમણાં જ પ્રવક્તાએ વાત કરી એ યોગી બાપા કહેતા કે સહન શક્તિ જબરો ગુણ છે હવે આમાં આપણને ક્યાંય જબરા ગુણ જેવું લાગતું નથી સહન કરવાની અંદર આપણને એવું લાગે છે આપણે ડિગ્રેડ થયા હોય એવું લાગે છે છતાં પણ યોગી બાપા બોલ્યા છે કે સહન કરવો એ જબરો ગુણ છે એની અંદર અજબ પ્રકારની શક્તિ રહી છે હ્યુમન રિલેશનની અંદર પણ વાત છેલ્લે કરી કે ભૂલ થાય સહન કરીને ક્ષમા આપો તમારા માનવીય સંબંધો વધી જશે તો બહાર દુનિયાની અંદર જ્યારે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે સહન કરવું એ લાચારી છે પણ લાચારી નથી સહન કરવું એ ખાનદાની છે વિવેકસાગર સ્વામી ઘણી વાર વાત કરે છે કે એક જંગલની અંદર એક સિંહ બેઠો હતો એની બાજુની અંદર એક ચિત્તો હતો બંને જણા બાજુમાં બેઠા હતા એક ગધેડો રસ્તા ઉપરથી પસાર થતો હતો સિંહને જોઈ અને ગધેડા એ બાં ચડાય અને ગધેડો બોલ્યો કે આવી જા મારી સાથે ઝઘડવું હોય તો સિંહ કાંઈ બોલતો નથી ગધેડો મનમાં મનમાં હસાય છે અને હસતા હસતા કે છે કે ફરી કહું છું તારે ઝઘડવું હોય તો મારી પાસે આવી જા હું તૈયાર છું તો પણ સિંહ કાંઈ નથી બોલતો એટલે ગધેડો હસતા અસતા શું બોલે છે એ કે હારો બાયલો લાગે છે મારી સાથે ઝઘડવું નથી એટલા માટે ત્રીજી વાર જતા જતા વળી પાછો વળીને ગધેડો કે છેલ્લી વાર કહું છું ફરી પાછો કહેતો નહીં કે ગધેડા એ મને જવા દીધો કહું છું હજી ઝઘડવું હોય તો આવી જા છતાં પણ સિંહ કાંઈ બોલતો નથી અને ગધેડો જતો રહે છે ત્યાંથી એ વખતે ચિત્તો ગધે પેલા સિંહને કે છે કે દોસ્ત તને પણ ખબર છે કે આ ગધેડો તારા એક ડાબા પંજાનો ખેલ છે તું એક ડાબો પંજો મારીશ ને એના રામ રમી જાય એમ છે તો તું છતાં પણ એને કેમ જવા દે છે એ વખતે સિંહ બહુ સરસ વાત કરે છે સિંહ કે છે કે જો ભાઈ મને પણ ખબર છે કે હું આને એક ડાબો પંજો મારીશ ને આનું પ્રાણ પંખેર ઉડી જાય એમ છે પણ હું આજે એને સાથે ઝઘડું એની સાથે લડાઈ કરું એને મારી નાખું અને ભવિષ્યમાં બસો પાંચસો વર્ષ પછી કોઈ એમ કે કે એક સિંહે ગધેડાને મારી નાખ્યો તો એમાં મારી શું વિસાત એમાં મારા શું વખાણ થાય પણ આજથી અત્યારે હું એને જવા દઈશ સો બસો વર્ષ પછી કોક વ્યક્તિ એમ કે એક ગધેડાને માફી આપી દીધી ખાનદાની વધી જશે સહન કરવું એ લાચારી નથી એ ખાનદાની છે તો આપણે એ સહન કરતા શીખીએ જીવનની અંદર નાના મોટા પ્રશ્નો દરેક વ્યક્તિને જીવનની અંદર છે જ દરેકના સ્ટેટસ પ્રમાણે લેવલ પ્રમાણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે રાજકોટની અંદર સાંજની સંધ્યા આરતીમાં હું ઘનશ્યામ મહારાજના ખંડ આગળ દનવટ કરતો હતો અમારે રાજકોટમાં એક અમારા મંદિરની પાછળ વૈશાલીનગર સોસાયટી છે ત્યાંથી એક છોકરો આવે છે જય એનું નામ કાયમ માટે મંદિરે રોજ સાંધ્યા આરતીમાં આવે છે ઘનશ્યામ મહારાજના ખંડમાં હું દનવટ કરતો હતો ત્યાં મારી બાજુમાં આવીને દનવટ કરવા માંડ્યો કેજીમાં ભણે છે અને રોજ દનવટ કરે એટલે ઉભો રહી ગયો કંઈ દનવટ નહોતો કરતો એટલે મેં કેમ દનવટ કર ને એ કે જો ને મારા મમ્મીને કેટલી વાર કીધું તો આ નાડાવાળી ચડ્ડી પહેરાય પહેરાય કરે છે એટલે મેં કીધું તને એમાં શું પ્રશ્ન થયો બહુ નાનો છે પણ બોલવામાં બહુ ચબરાક છે એ કે ના પાડી તો એ નાડાવાળી ચડ્ડી પહેરાય પહેરાય કરે છે એટલે મેં કીધું જો દોસ્ત નાડાવાળી ચડ્ડી હોય નાડું તને કે ખરાબ લાગતું હોય બહાર લબડતું તો મેં કીધું આમ માં અંદર નાખી દેવાનું એટલે મેં નાખી આપ્યું તો ખુશ થઈ ગયો કે બરાબર છે પછી મેં એને કીધું આરતી પૂરી નીચે આવજે તને ચોકલેટ આપવું એટલે ઓફિસમાં લઈ ગયો ત્યાં આગળ ચોકલેટ એને આપી ચોકલેટ આપવા તો વળી પાછો ઉદાસ થઈ ગયો મેં તો શું થયું એ કે જો ના પાડી તો એ નાડા ચડ્ડી પહેરા પહેરાય કરે નાડુ પાછું બહાર નીકળી ગયું મેં શું છે એ કે આ નાડું ખેંચું તો લાંબુ થાય છે તેમ કરી એક નાડાવાળી ચડ્ડી જો કેજીના છોકરાને ડિસ્ટર્બ કરી શકતી હોય તો આપણા લેવલમાં નાના મોટા પ્રશ્નો આપણને ડિસ્ટર્બ નથી કરી શકતા કરે જ છે નાના મોટા પ્રશ્નો તમારા જીવનનો એનાલિસિસ કરો તમને ખબર પડશે રસ્તે બાઇક લઈને આપણે જતા હોઈએ છીએ રસ્તાની અંદર જો બમ્પ આવે ને આપણે ફૂલ સ્પીડમાં જતો હોય બમ્પ આવે છે ને બ્રેક મારી આપણને નથી ગમતું આપણે મનોમન છે ને પેલા સરકારી ખાતાવાળાને ગાળો આપીએ છીએ ખરા બબુ ચક જેવા અહીંયા ક્યાં બમ્પ નાખી દીધો નથી આપણને મનમાં પ્રશ્ન થતો એક બમ્પ પણ આપણે સહન નથી કરી શકતા જમવાની અંદર લાઈન હોય લાઈનની અંદર આપણને એકાદ વ્યક્તિ જો ધક્કો મારે આપણે સહન નથી કરી શકતા બૂટ ચપ્પલ આપણે મંદિર પાસે કાઢીને જતા હોય સંતોએ કોકને રાખ્યો કે ભાઈ અહીંયા તું બૂટ ચપ્પલ લાઈનમાં કઢાવજે અને એ વખતે કોક આપણને કે ભાઈ બૂટ ચપ્પલ તમારા લાઈનમાં રાખો ને એ કે મને બધી ખબર છે વર્ષોથી મંદિરમાં આવું તું મન કેનાર કોણ તરત જ આટલી નાની નાની બાબતની અંદર પણ આપણે સહન કરી શકતા નથી તો દરેક વ્યક્તિના જીવનની અંદર રૂટીન લાઈફના પ્રશ્નો જયારે જોઈએ છે પ્રસંગો વિચારે ત્યારે ખબર પડે આપણે આપણી સારામાં સારી કોલેજની અંદર વ્યવસ્થિત થઈને ગયા હોય હું વચ્ચે એક પ્રસંગ કહી દઉં અમારી ત્યાં રાજકોટમાં એક ટીએન રાવ કોલેજ છે રાવ કોલેજની અંદર બધા જાત જાતના ડે ઉજવાય અમારી યુનિવર્સિટી કિશોર મંડળમાં હું જાઉં છું તો ત્યાં આગળ એક છોકરો મને મળ્યો મને એના મોબાઈલની અંદર બધા ડે બતાવ્યા અલગ અલગ પ્રકારના કે આવા ઉજવાય છે અંદર એટલે મને થોડા અમારા કોલેજ ખબર હતી રોઝ વેલેન્ટાઇન ડે ખબર હતી એટલે બધું આખી સિકવન્સ મને બતાવતો હતો પછી એને એક નવો ડે બતાવ્યો મેં કીધું કયો તો કે એક સામી નવો ડે આ વખતે ઉજવણ છે ટપોરી ડે એટલે મેં કીધું હા એટલે શું એટલે પેલા છોકરાએ વાત કરી કે સામી જીન્સ પેન્ટ પહેરવાનું શર્ટ પહેરવાનું બધું જ ટોપી ઊંધી પહેરવાની ધોળે દિવસે અને સાંજ હોય તો પણ કાળા ચશ્મા પહેરવાના અને જવાનું હાથની અંદર ફેરવતા ફેરવતા અહીંયા આગળ પેલું ચેઇન લબડાવવાની અને પછી સાથે સાથે કોઈ ઘરની અંદર હોય ફટાકડી નાની બંદૂક એ લગાવવાની અથવા તો પછી પ્લાસ્ટિકની હોય તો એ ચાલે મૂળ વેમ મારવાના સીન સપાટા કરવાના અને જવાનું આવી રીતે આનું નામ ટપોરી ડે એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે મેં દુ તમારા કોલેજની અંદર તો છોકરા છોકરી બધા જ ભણતા હોય તો આ છોકરા માટે જ સીમિત કે છોકરીઓ માટે પણ એ કે નાના સાંઈ બધા જ માટે છોકરાઓ ગુંડા બને છોકરી ગુંડી બને આ અને ઉજવાયો કોલેજની અંદર આ ડે ઉજવાયો છે અને આપણો સત્સંગી છોકરો અંદર ઇન્વોલ્વ તો નતો પણ એ જોયું એને મને સગી આંખે પોતાને આપણા કાર્યકર પણ છે સુનિલભાઈ બજેજા એની અંદર ત્યાં એચ છે એમણે પણ મને વાત કરી હતી તો આ બધું ચાલે છે કદાચ તમે સારામાં સારા કપડા સારામાં સારા તૈયાર થઈને ગયા પણ કોક એકાદ વ્યક્તિ શબ્દ મારી દેશે ને આપણને આપણે નથી સહન કરી શકતા તો આ મોટા મોટા પ્રશ્નો આપણા જીવનની અંદર સર્જાય છે નાની નાની બાબતોની અંદર ઘણા છોડ છે જાય કશું કહેવાય જ નહીં વાસણ જેવા કાચના વાસણના પેલા બક્સા ઉપર લખેલું હેન્ડલ વિથ કેર એમ માણસો કેટલા કેવા હોય છે હેન્ડલ વિથ કેર લખી જ નાખવું પડે એને અડી ન શકાય નાની નાની વાતની અંદર અપસેટ થઈ જાય છે લાઈટ જાય ડિસ્ટર્બ થઈ જઈએ મમ્મી પપ્પા કઈક વસ્તુ ન લઈ આપે અને આપણે બધા ડિસ્ટર્બ થઈ જઈએ છે તો આ બધા પ્રશ્નો બને છે નાની બાબતમાંથી મોટા પ્રશ્નો એક સહનશક્તિના અભાવે કરીને આપણા જીવનની અંદર બનતા હોય છે ઓગણીસો અઠાણું ની સાલની અંદર સંતો બધા અમદાવાદની અંદર મધ્યસ્થકાળની અંદર બેઠા હતા એક હરિભક્ત આવ્યા એમને પોતાના છોકરાને લઈને લગભગ તેર ચૌદ વર્ષની ઉંમર હતી છોકરાની અને આખું શરીર આખા શરીર એને ચાદરથી વીટળેલો હતો એ છોકરાને લઈને આવ્યા અને પછી ત્યાં આગળ વાત કરી એમણે સંતોને એક પહેલા આવીને તો રડવા જ માંડ્યા પછી સંતોએ છાણા રાખ્યા પૂછ્યું શું થયું ત્યાં આગળ અસારવા બાજુ એક નાની ઝૂપડ પટ્ટીમાં હરિભક્ત રહે છે દિવસના અરે મહિનાના લગભગ બારસો પંદરસો રૂપિયા કમાય આ છોકરો સ્કૂલની અંદર ભણે સારા સારા ઘરના કેટલાક છોકરાઓ બધી સાયકલ લઈને આવતા હતા અને આને છોકરાને ઈચ્છા થઈ કે મારે પણ સાયકલ લેવી છે એટલે ઘરે આવીને એના પપ્પા પાસે જીત પકડી કે પપ્પા મારે એટલાસની સાયકલ જોઈએ જોઈએ ને જોઈએ એના પપ્પાએ કીધું કે બેટા આપણા ઘરની અંદર પરિસ્થિતિ સામાન્ય છે હું તને લાવી શકું એવી મારી પરિસ્થિતિ નથી એટલે તું અત્યારે રહેવા દે બહુ જીત પકડીના પપ્પા એ બી ટો પાવર આપણે કીધું થાય ના પાડી દીધી અને પછી આ છોકરાએ તો એ વખતે કઈ બોલ્યો નહીં બહાર રમવા માટે જતો રહ્યો આના પપ્પા દિવસે સવારે નોકરીએ ગયા એની મમ્મી આજુબાજુના ઘરની અંદર કઈક વાસણ કુસણ સાફ કરવા માટે જતા હશે તો ગયા અને એ ગયા એ ગયા છોકરો બહાર રમતો તો અંદર આવ્યો અંદર આવીને ઘરની અંદર પેલું ડબલું પડેલું હતું એ આખું શરીર ઉપર નાખ્યું અને જાતે જાતે દિવાસળી ચાપી દીધી અને આખો સળગવા માંડ્યો બહાર આવ્યો એની મમ્મી બાજુના ઘરમાંથી બોલાવીને આજુબાજુ આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા પાણી નાખ્યું એને ગમે તેટલો આમ પ્રયત્ન કરીને શાંત કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ છોકરાને લઈને ત્યાં દવાખાને લઈ ગયા એ દવાખાનેથી લઈને એના બાપા મંદિરે સીધા આવ્યા હતા અને સંતોને વાત કરી કે સ્વામી આ મારા છોકરા ધવલને મેં અહીંયા આગળ આ સાયકલ ન લઈ આપી એ ન લઈ આપવાના કારણે એક પંદરસો બે હજાર રૂપિયાની સાયકલ ન લઈ આપી એને મને પંચ્યાસી હજારના ખાડામાં ઉતારી દીધો આખા શરીરે દાજી ગયો હતો પ્લાસ્ટિક સર્જરી કરે ત્યારે માંડ માંડ સાજો થયો હતો સંતોએ ચાદર ખોલીને જોયું એક મા બાપ ખાલી સાયકલ ન ન લઈ આપે એને કરીને કેટલી મોટી પરિસ્થિતિ સર્જાય છે નાની બાબતમાં ના સહન કરી શક્યા તો આ બધા પ્રશ્નો અત્યારના જમાના અંદર બને છે અને આપણા જ સમાજની અંદર ક્યાંક ક્યાંક બને છે તો આપણે વિચાર કરીએ કે આપણા જીવનની અંદર આપણે આવી બાબતની અંદર સહન કરી શકીએ છીએ કે નથી કરી શકતા સારંગપુર ગામની અંદર સારંગપુરની બાજુના ગામની અંદર બનેલો આ પ્રસંગ એક પતિએ પોતાના પત્નીને પિયરમાં જવાની ના પાડી અને કપાસની દવા પીન મરી ગયા મુંબઈની અંદર આપણા સત્સંગી હરિભક્ત રે એના ઘરની જ સામે એક પરિવારની અંદર છોકરી રે જુવાન છોકરી રોજ રાત્રે મોડી આવે એના મા બાપે એને કીધું કે બેટા તું આ બધી વલ્ગર છોકરીઓ સાથે ફરે છે એના કરતા કોઈક આ સામેવાળા ઘરમાં સત્સંગી રહે છે એની સાથે મિત્રતા કરને અથવા તો બીજી કોઈ સત્સંગી મિત્રો સાથે ફરને આ છોકરીને મનની અંદર એટલું બધું ખોટું લાગ્યું કે ફીસી ચડી એના બાપની નજરની સામે આ છોકરીએ સામે ધારાવી ઝૂપડપટ્ટી એ ધારાવી ઝૂંપડપટ્ટીની અંદર એક છોકરો સામાન્ય પરિસ્થિતિનો ગામનો ત્યાં રહેવા માટે કામ કરવા માટે આવ્યો તો સાથે લગ્ન કરી લીધા એના મા બાપની નજરની સામે આ છોકરીએ લગ્ન કર્યા એટલું જ નહીં આજની તારીખે એના મા બાપ ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા એ છોકરી બાર વાસણ ઉઠકે એને જોવે ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય સામાન્ય ફાટેલા કપડાં પહેર્યા હોય અને એના મા બાપ અત્યંત દુઃખી પામે કોકે એને કીધું કે તું આવું શા માટે કરે છે આવતી રે તારા મા બાપના ઘરે તને હજી રાખવા માટે તૈયાર છે એ કે મારા મા બાપ મને ટોક ટોક કરતા હવે હું બદલો એમનો વાળવા માગું છું અને મા બાપને સજા આપવા માગું છું એટલા માટે હું આના ઘરે પરણી છું બાકી તો મને કેટલાય મળતા બાર બીજે મા બાપ ખાલી એટલું ટોકી પણ ન શકે આખી જિંદગી ગરીબ પરિસ્થિતિમાં રહીને જીવી શકે સહન કરી શકે પણ મા બાપનું એક વાક્ય સહન નથી કરી શકતા તો આ આપણા જીવનની અંદર બનતા કેટલાક નાના મોટા પ્રસંગો છે દરેક વ્યક્તિના જીવનની અંદર આ બધું બને છે તો આપણે મનની અંદર સહન નથી કરી શકતા એને લઈને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કેટલાક એવું કે છે કે હું શેનો સહન કરું ટીટ કા જવાબ પથ્થર જગત પાવન સ્વામી કહેતા હતા કે થાય એવા થઈએ તો ગોમ વચ્ચે રહીએ અમારા સારંગપુરની અંદર હતા એ કહેતા તો આપણે બધું આવું હોય છે આપણે આવો વિચાર કરીએ છીએ અત્યારના મા બાપ પણ છોકરાઓને આ જ શીખવાડે છે આ કેટલાક કાર્યકરો બેઠા છે એ બધાને વાત કરીએ આપણે કાર્યકરો બધા ત્યાં વાત કરે તો ખબર પડે મા બાપના જીવનની અંદર પણ જો જો રામાયણની અંદર પ્રસંગ આવે છે કે સીતાજીના લગ્નની વખતે એના મા બાપ એને બોલાવીને વિદાયની અંદર શીખ આપે છે કે બેટા પતિને પરમેશ્વર માનજે દિયરને ભાઈ માનજે નણંદને બેન માનજે મોડ્યું વેલ્યુ થાય તો કામ કરજે ઊંચે અવાજે બોલતી નહીં ઘરનો ઉમરો જીવનમાં ક્યારે ઓળંગતી નહીં આવું મા બાપ પોતાની દીકરીઓને શીખવાડે છે અત્યારે શું કે બેટા કાંઈ પ્રશ્ન થાય તો એક મિસ કોલ મારજે અમે તરત જ આવીને ઉભા રહી આ શું છે સહન અભાવ બોલી નથી શકતા કહી નથી શકાતું થાય છે આ બધા પ્રશ્નો અમારા રાજકોટની અંદર એક છોકરો ત્યાં અમારો સત્સંગી કાર્યકર છોકરો એ કાલાવડ ગામ છે ત્યાં આગળની એક બિનસત્સંગી છોકરીને પરણ્યો લગ્નની પહેલી રાત્રે આ છોકરાએ છોકરીને કીધું કે તમે પૂજા કરશો પહેલા તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા કે હા તમારા કહેતા પ્રમાણે પૂજા કરીશ અને લગ્ન પછી પૂજા કરવા માંડીશ એટલે આ પૂજા લઈને ગયો એને ના પાડી મારે પૂજા જ કરવી હું ના પહોંચી વળું એ કે કાંઈ વાંધો નહીં પૂજા ના કરવી હોય તો કાંઈ નહીં દસ પંદર દિવસ ઘરમાં રોકાયા હશે અને આ બાઈ પેલી ભીમ એકાદશી આવે એટલે કાઠિયાવાડમાં પિયરમાં જાય બધી બાઈઓ એટલે આ પિયર માં ગયા હશે અને ત્યાં જઈને રડવા માંડ્યા એ કે મારા ઘરમાં ટીવી નથી હું એકલી શું કરું મારા ટીવી જોઈએ જ એટલે પછી પેલા તો હરિ પેલા હરિભક્ત હરિભક્તના છોકરાને એની સાસુએ બોલાયો ત્યાં કાલાવડની અંદર અને કે મારી છોકરીને તાત્કાલિક ટીવી લઈ આપો એક મારું ઘર સામાન્ય છે અને લગ્ન માંડ પૂરા એનું દેવું પૂરું થવા દો પછી ટીવી નિરાતે લઈશું અત્યારે શું ઉતાવળ છે એક એ નાના ટીવી લઈ આપો ને તો મારી છોકરીને છૂટાછેડા આપી દો એક સામાન્ય ટીવીની બાબતની અંદરથી આજે છોકરાના છૂટાછેડા થઈ ગયા એની માએ એને મોટીવેટ કરી અને પરાણે પરાણે ટીવી લેવા માટેની હટ પકડાવડાઈ અને પછી એ છોકરો ન માન્યો એટલે આ બંને જણાના છૂટાછેડા થઈ ગયા સત્સંગી પરિવારનો છોકરો ટીવી નથી જોતો ક્યાંય પિક્ચર જોવા નથી જતો પહેલા બધી જ વાત કરી હતી પણ મા બાપ આવું શીખવાડે છે તો સહન કરતા શીખીએ આપણા જીવનની અંદર આપણે કિશોર અવસ્થાની અંદર આપણે પુખ્ત વયના છે તો આપણે આપણી જાતિ વિચાર કરી શકીએ આપણે મેચ્યોર છીએ તો આપણે કયા રસ્તે જવું એ આપણે પણ વિચાર કરી શકીએ છીએ ક્યાંય આડા અવડા ન ભરાઈએ તો આ બધા નાના મોટા પ્રશ્નો આપણા જીવનની અંદર સર્જાતા હોય છે તો આપણે વિચાર કરીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં થોડા દિવસ પહેલા પ્રસંગ આવ્યો હતો કે ફરકકા એક્સપ્રેસ જતી હતી આઉટસ્ટેટની અંદર અને ત્યાં આગળથી પસાર થઈ ટ્રેનની અંદર મિલિટરીના કેટલાક જવાનો ચડ્યા હતા અને એ જવાનો ટ્રેનની અંદર જતા હતા મોટે મોટેથી અવાજ કરતા હતા વાતોચીતો કરતા હતા હા 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 કરતા હતા એ વખતે ત્યાં આગળ ફરકકા એક્સપ્રેસની અંદર કેટલાક બીજા પેસેન્જર પણ હતા એમાંથી કોકે પેસેન્જરે આવીને બે ત્રણ જણા એવું કીધું કે તમે આટલે મોટેથી અવાજ કરો છો રાત્રે અમને ઊંઘ નથી આવતી તો સુવા દો અમે પણ રિઝર્વેશન કરાવીને ટ્રેનમાં જ બેઠા છીએ આ મિલિટરીના જવાનોથી સહન ન થયું અને એ ત્રણ ચાર જણા જે એની આ સામે ઓપોઝમાં ઉતર્યા હતા એનો વિરોધ કરતા હતા એ ત્રણે ચારે જણા ચાલુ ટ્રેનમાંથી નીચે નાખી દીધા અને સામેથી પેલી કાંતિ એક્સપ્રેસ આવતી હતી ચારે ચારને કચડીને જતી રહી એક ખાલી શબ્દ ખાલી કીધું કે તમે અવાજ શાંત કરો તમે બોલશો નહીં હવે આટલું પણ નથી લોકો સહન કરી શકતા તો આને લઈને આટલા બધા પ્રશ્નો સર્જાતા હોય છે તો આ બધી પરિસ્થિતિની અંદર આપણે બધું સહન નથી કરી શકતા પણ આપણી ગુરુ પરંપરા સામે શ્રીજી મહારાજથી લઈને બધા જ ગુરુ પરંપરાના જીવનમાં જોઈએ છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એમણે સહન કર્યું છે ચલાવી લીધું છે જવા દીધું છે લેટગો કર્યું છે ત્યારે એ બધાના હૃદય ઉપર રાજ કરી શકે છે એમણે બધાને શીખવાડ્યું છે ગળથુથીમાં બધાને નાખ્યું છે શ્રીજી મહારાજના એક એક પરમંશો એમણે જે જીવનની અંદર સહન કર્યું છે ને એ સભામાં બેઠેલા કોઈ વ્યક્તિએ સહન નહીં કર્યું હોય એક એક ખાવાનું નહોતું મળતું રહેવા માટેની કોઈ જગ્યા નહોતી મળતી કપડાં પૂરતા પહેરવા માટે નહોતા મળતા છતાં પણ શ્રીજી મહારાજના એક એક વચનો પાડતા હતા ભગવાન અંદર એક પ્રસંગ આવે છે કે મુક્તાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા કરતા ત્યાં આગળ અમદાવાદની બાજુમાં મહેમદાવાદ ગામ છે ત્યાં આગળ ગયા હતા અને ત્યાં આગળ નથુ બારોટ નામના એક હરિભક્ત એના ઘરની અંદર મુક્તાનંદ સ્વામી ઉતરેલા શ્રીજી મહારાજના સમકાલીન એક બાઉ હતું એનું નામ લો લંગર હતું આમ તો એનું નામ ઓરિજિનલ કઈક જુદું હતું પણ લો લંગર એટલા માટે પડ્યું કે એના શરીર ઉપર એ સાતસો કિલોની સાકળ બાંધી રાખતો કેડ ઉપર ખાલી અને પાછળ પેલું સાકળ લાંબી લબડતી હોય એના સાતસો શિષ્યોએ સાકળ સાંકળ ઉપાડીને ચાલે લો એટલે લોઢું અને પાછળ શિષ્યોનું લંગર એટલે એનું નામ લો લંગર આ એનું નામ લો લંગર પડવામાં આવેલું એ શ્રીજી મહારાજનો સમકાલીન અને એ અતિશય વિરોધી માણસ એને ખબર પડી કે શ્રીજી મહારાજના પરમંશ મુક્તાનંદ સ્વામી ચાલીસ સંતોને લઈને મેમદાવાદની અંદર આવ્યા છે અને ત્યાં આગળ મારવા માટે આવે છે આખું સાકળનું લંગર લઈને બધા ભેગા દોડતા દોડતા આવતા હતા મુક્તાનંદ સ્વામી ભાગી નથુ બારોટના ઘરની અંદર રૂમ બંધ કરી અંદર સાકળ મારીને બેસી ગયા અને કોઈને આવા આવા ન દીધા એવું કહી દીધું નથુ બારોટને પણ આ તો કેટલા સાતસો શિષ્યોનો કાફલો અને બધા આવે વંડીઓ ઠેકી ઠેકીને અંદર અને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલી મુક્તાનંદ સ્વામીને મારતા મારતા કાઢ્યા કપડાં ફાડી નાખ્યા કેટલાય ગરદા પાટું માર્યા જીવનચેત્રમાં વર્ણન આવે છે કે એ મુક્તાનંદ સ્વામીને મેમદાવાદથી મારતા મારતા છેક અમદાવાદ સુધી ચાલીસ કિલોમીટરનું અંતર થાય છે અમદાવાદથી મેમદાવાદ મહેમદાવાદ મારતા મારતા મુક્તાનંદ સ્વામીને ચાલીસ કિલોમીટર સુધી લઈ આવ્યા અને એ વખતે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આંસુની જગ્યાએ લોહીના ટીપા પડ્યા હતા શ્રીજી મહારાજ ત્યાં આગળ કાકરિયાની તળાવને પાદરે બેઠા હતા અને એ વખતે મુક્તાનંદ સ્વામીને જોઈને મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા અને મહારાજ બોલ્યા મહારાજ કે સોમલા ખાચર સુરા ખાચર અલે ખાચર બધા તૈયાર થાવ અને આ લોલંગરના બધાના ભોળા ઉડાડી દો એ વખતે પેલા દરબારો કે મારા થોડું વહેલું કેવું ને તમારા સમાગમમાં આવ્યા પછી તલવારની મર્યા લાગી ગયા છે વહેલા કીધું તો સજાય મહારાજ કે સજાઓ તલવાર અને ઉડાડો ભોળા નિષ્કુણાન સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે ચાર પાડ્યા ચોકમાં લો લંગરના મુખ્ય જે ચાર શિષ્ય હતા માથા વધેરી નાખ્યા હતા અને મહારાજ હાથમાં જળ લઈને સંકલ્પ કરવા જાય છે કે આજ તો પ્રલય કરી નાખીશ મારા કીડી જેવા જીવને ન એવા સાધુઓને બધાને માર્યા છે આજે તો કરી નાખું અને મારે હાથમાં જળ લીધું મહારાજ સંકલ્પ કરવા જતા હતા ને મૂકતા સાઈ હાથ પકડ્યો અને હાથ પકડીને મહારાજને કહે છે કે મહારાજ ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે કેમ આસુરી લોકો પોતાનો આસુરી ભાવ નથી મુકતા તો અમે તો સાધુ છીએ ભક્ત છીએ માફ કરી દો અને જવા દો આ મુક્તાનંદ સ્વામી હતા માફ કરી દીધા આટલું આપણે ઘરમાં ક્યાં સહન કરવાનું થાય છે મા બાપ આપણને આટલી કક્ષાનું મારે છે આટલું આટલા શબ્દો બોલે છે કશું નથી નથી કરતા છતાં પણ પણ આપણે નાની અંદર સહન સહન કરી શકતા આ આટલી કક્ષા કર્યું છે હીરાદાસ સાધુનો પ્રસંગ જીવન ક્ષેત્રમાં આવે છે મહારાજ એ વખતે કોઈ સાધુ વાંકની અંદર આવે ને એકડમલ કરીને કાઢી મૂકે એટલે એકલા જ ફરવાનું જોડમાં નહીં ફરવાનું અને નીકળ્યા ફરતા ફરતા સુરત ની અંદર ગયા એક ધર્મશાળાની અંદર સુતા હતા અને ત્યાં આગળ ત્યાં પેલા સાધુ બધા ગંજેરી બધા નીકળ્યા હતા શ્રીજી મહારાજે બધાને પરમંશ દીક્ષા આપી હતી પરમંશ દીક્ષાની અંદર એવું મહારાજ ત્યાગ એટલે ચોટલી અને સૂત્ર એટલે જનોઈ આ બંનેથી સ્વામિનારાયણના સાધુની ઓળખાણ હતી અને ત્રીજું આ કપડા ઉપરથી કપડાં કેમ જો ભારત ભારતીય સંસ્કૃતિમાં બે પ્રકારના સાધુ હોય છે એક રામાનંદી સાધુ અને એક ભગવાધારી એટલે સન્યાસી સાધુ એમાં જે રામાનંદી સાધુ હોય ને એ કાયમ સફેદ કપડા જ પહેરે અને જે સન્યાસી સાધુ એ ભગવા જ કપડા પહેરે જે રામાનંદી સાધુ પહેરે અને કોઈ દિવસ સન્યાસી પહેરે જ નહીં એ લુંગી જ પહેરે એટલે સ્વામિનાયણના સાધુની નવી રીત કઈ હતી એક તો ભગવા કપડા પહેરવાનું પાછું ધોત્યુ પહેરવાનું એટલે એની ઉપરથી ઓળખાઈ જાય કે આ સ્વામિનાયણનો સાધુ છે એટલે મારે કીધું કાઢો ધોતિયા અને પહેરો અલ્ફી સીધી અલ્ફી પહેરાવી દીધી એટલે આ ત્રણ વસ્તુનો મહારાજે ત્યાગ કરાવ્યો ધોતિયા શિખા સૂત્ર એનો ત્યાગ કરાવીને પરમંશ બનાવી દીધા અને પછી ફરતા ફરતા ગયા શરીરે કરીને ઓળખાય નહીં સુતા પણ ઊંઘની અંદર ભજન કરવાની ટેવ કે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે અને સૂતા હતા અને આજુબાજુમાં પેલા સાધુઓ બધા ચલમ ફૂંકતા અને થાકેલા ઊંઘમાં બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે એક સાધુ ઊભો થઈને આવ્યો કે હા તો હારો સ્વામિનારાયણનો મૂંડીયો લાગે છે અને એ વખતે ત્યાં આગળ બોલાવ્યા બધાને ભેગા કરીને અને કોક ચીપિયા લઈને આવ્યું કોક જાત જાતના બધા પોતાના હાથમાં શસ્ત્રતા લઈને આવ્યા અને બધા મારવાની શરૂઆત કરી કે એ બાબુડી સ્વામિનારાયણ કા નામ છોડ દે એમ કરીને મારવાની શરૂઆત કરી કેટલા કે તો આ હીરાદાસ સાધુને પેલા ચીપિયા ગરમ ગરમ કરીને પોતાની એની પીઠની અંદર માર્યા માસના લોચા બહાર નીકળી ગયા ત્યાં સુધી માર્યા અને બેભાન થઈ ગયા તું સ્વામિનારાયણકા કા નામ છોડ દે હરિયાદાસ સાધુ કે ના હું સ્વામિનારાયણનું નામ નહીં જ મૂકું ભલે મારા શરીર પરથી વસ્ત્રો બદલાઈ ગયા પણ મારા અંતરમાં સ્વામિયણ બેઠા છે એટલે મને ભજન તો સ્વામિનારાયણનું થશે બહુ માર્યા અર્ધ બેભાન હાલતની અંદર પડી ગયા અને બધા સાધુઓ થાકીને જતા રહ્યા એમાંથી એક ઘરડો સાધુઓ તો એને દયા આવી અને આવીને ત્યાં આગળ પેલા પેલા સાધુને કહે છે કે હીરાદાસ આ બધા તને મારી નાખવા સુધીનો પ્રયત્ન કરે તું સ્વામિનારાયણનું નામ મૂકી દે ને એ કે ના હું સ્વામિનારાયણનું નહીં મૂકું તો કે તું અહીંથી ભાગી જા એ કે હું કેવી રીતે ભાગું મારાથી ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી પેલા ઘરડા સાધુએ હીરાદાસને ઢસડીને ધર્મશાળાની બહાર કાઢ્યા અને એ હીરાદાસને કીધું કે તું જતો રહે પેલા બધા સાધુઓ સુતા હીરાદાસ નીકળી ગયા ડસડાતા ડસડાતા સુરત છે ગઢડા સુધી સાત દિવસે હીરાદાસ પહોંચ્યા હતા અને એ વખતે મહારાજ ત્યાં આગળ બેઠા હતા મહારાજે હીરાદાસ આવતા જોઈને ઊભા થઈ ગયા અને મહારાજ ભેટ્યા અને પાછળ બધા માસના લોચા સેદ દબાયા એટલે સેદ ચીસ પાડી મહારાજે પાછળ કપડું ઊંચું કરીને જોયું તો એ વખતે હીરાદાસના શરીર ઉપર બધું લોહી રુધિર જામી ગયું હતું અને માસના લોચા જોઈને મહારાજની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ એ વખતે મહારાજે કીધું કે હીરાદાસ તમે મારા માટે આટલું બધું સહન કરો છો એ વખતે ઈરાદાસ બોલ્યા કે મહારાજ કાં તો તમે અમને પોતાની પાસે રાખો કાં તો તમે અમારા હૃદયમાંથી કાયમ માટે નીકળી જાઓ કારણ કે બાર લોકો સહન કરે છે પણ તમારા નામે કેવળ અમે સહન કરી શકીએ છીએ તો આ એક એક પરમંશના જીવનની અંદર આટલી કક્ષા સુધીનું આ બધા પરમંશો સહન કરી શકતા હતા ગુણાતીત પરંપરાએ ક્યાં બાકી રાખ્યું સહન કરવાનું એક કે એક ગુણાતીત ગુરુઓ જો શાસ્ત્રી મહારાજ સમયમાં જેટલો માર મારતા તેટલો કોઈને આપણને મારવે છે એ તો અક્ષર પુરુષોત્તમ માટે મારતા હતા છતાં પણ સહન કરી લીધું છે તો આપણે ક્યારેક ઘરમાં પરિવારની અંદર સભ્યોનું કંઈક કંઈક બોલવાનું સાંભળવાનું કંઈક કંઈક ટપલી મારી હોય એ સહન કરવાનું થાય યોગી બાપા તો ભેગા સત્તર સત્તર વર્ષ રહ્યા છે એ સત્તર વર્ષની અંદર એક દિવસ એવો ખાલી નહીં કે જે અંદર યોગી બાપા યોગી બાપાને વિજ્ઞાન દાસ માર્યા ન હોય ધંધુકાની બાજુમાં અડવાળ ગામની અંદર ગયા હતા બહુ પ્રચલિત પ્રસંગ અને આપણે ઘણી બધી વાર સાંભળેલો છે અડવાળ ગામની અંદર યોગી બાપા વિજ્ઞાન સ્વામી સાથે ગયા એક ગામની અંદર દરબારના પત્ની સત્સંગી અને એમણે કીધું કે કે સંતોને આપણા માટે રસોઈ આપ્યાઓ આપણા તરફથી રસોઈ આપ્યા હો એટલે દરબારના પત્નીના કહેવાથી દરબાર રસોઈ લઈને જાય છે અને ત્યાં આગળ અડવાળ મંદિરની અંદર આપે છે રસોઈ રસોઈ આપ્યા પછી રસોઈ બનાવી અને યોગી બાપાએ કીધું કે દરબાર જમવા માટે આવજો તમે ઠાકોરજીનો થાળ થયા પછી દરબાર જમવા માટે આવ્યા જમવા માટે બેઠા હશે એ વખતે યોગી બાપા અંદરથી રોટલી લઈને આવતા હતા પણ કોરી રોટલી હવે દરબારે બાપ જિંદગીમાં કોઈ દિવસ કોરી રોટલી ખાધી નહીં હોય એટલે એકદમ અકળાઈ ગયા અને મનમાં ગુચવાય ખારા સ્વામિનારાયણના સાધુ બધા ઘી થઈ ગયા અને અમને બધી કોરી રોટલી ખવડાવે છે અને બધી કોરી રોટલી પીરસી એક રોટલી માંડ ખાધી ના ખાધી ઉભા થઈ ગયા અને નીકળીને પાછા જતા હતા યોગી બાપાની પાસેથી નીકળ્યા અને વિજ્ઞાનદાસ સ્વામી રોક્યા કે કે દરબાર ઉભાર્યો આપણે થોડી કથા કરીએ એ કે સ્વામી મારે તમારી કથા બધા કઈ સાંભળવી નથી તમ તમારે કરો એમ કરીને નીકળી ગયા આનું રિએક્શન વિજ્ઞાનદાસ સ્વામીએ યોગી બાપા ઉપર ઠાલ્યું વિજ્ઞાનદાસ સ્વામી યોગી બાપાને કે કે જોગી આ બધું તારે લઈને થયું છે તે કંઈક સરભરામાં કચાસ રાખી છે એટલા માટે આ બાપુ જતા રહ્યા એને સત્સંગ થતા અટક્યો અને વિજ્ઞાનદાસ સ્વામીએ મારવાની શરૂઆત કરી પહેલા શબ્દો માર્યા શબ્દોથી સંતોષ ના થયો ધોલ ધપાટ કરી એનાથી સંતોષ ના થયો યોગી બાપા માટે અંદરથી ચોળો સળગતો હતો સળગતા ચૂલામાંથી લાકડું લઈ આવ્યા લાકડું લઈને યોગી બાપાને માર્યા અને એટલી કક્ષાનું મારે બધે સોળ ઉઠી ગયા કપડું ફાટી ગયું ગાતર્યું ફાટી ગયું ત્યાં સુધી અને પછી વિજ્ઞાનદાસ ઓર્ડર ફાડ્યો કે યોગી આજે ઉપવાસ રે અને યોગ દાસ સ્વયં જાતે જમીન પછી ઉભા થઈ ગયા અને રૂમની અંદર જતા રહ્યા આ બાજુ દરબાર ઘરે પહોંચ્યા એમના પત્નીએ પૂછ્યું કે શું જમ્યા એ કે જવા દે તારા સાધુ બધી કોરી રોટલી ખવડાવીને ને એ બધી ઘીવાળી ખાઈ ગયા એની પત્નીની આંખમાં આંસુ આવી ગયા કે તમે મિથ્યા આપવાદ શા માટે કરો છો તમે જયારે ઘી લઈ ગયા ને ત્યારે ગીતો અરે તમે જયારે સીધું લઈ ગયા ત્યારે ગીતો અહીંયા જ ભૂલી ગયા છો અને પેલા દરબાર આમ સ્થિર થઈ ગયા કહું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને હાથની અંદર ઘીનો ગાડો લઈને દરબાર દોડ્યા આ બાજુ ખેલ બધો પૂરો થઈ ગયો હતો થાંભલા ને યોગી બાપા માળા ફેરવતા હતા દરબાર આવ્યા પગે લાગ્યા કીધું સ્વામી મારી ભૂલ થઈ ગઈ ગીતો હું મંદિર અરે ઘરે જ ભૂલી ગયો હતો અહીંયા લાવ્યો જ નહોતો અને મારા મનની અંદર એમ થયું કે તમે બધા ઘી ખાઈ ગયા મને કોરી રોટલી ખવડાઈ યોગી બાપા કે ગુરુ હાલો કઈ નથી થયું કે હાલો ફરી જમાડ દઈએ તમે ભૂખ્યા ગયા તા ને ઊભા થયા યોગી બાપા યોગી બાપા ઊભા થતા હતા એ વખતે યોગી બાપાના શરીર ઉપરથી ગાતરું સર્યું અને દરબારે જોયું સ્વામી આ શું છે એ કે કાંઈ નહીં આ તો અમારા ગુરુની પ્રસાદી છે એમ કરીને યોગી બાપાએ ઢાંકી દીધું અને પછી ગયા લઈ ગયા દરબારને જમાડ્યા અને જમાડીને યોગી બાપા આમ સામે હસતા હતા પછી યોગી બાપાએ ધીરેન કીધું કે દરબાર તમે કંઠી પહેરશો એ કે હા સ્વામી તમે મારા માટે માર ખાધો છે તો હું કંઠી પેરિસ અને યોગી બાપાએ એ વખતે દરબારને કંઠી પહેરાવી એ વખતે યોગી બાપા હસતા હસતા બોલે કે દરબાર ભવિષ્યમાં અમારે કેવા થશે કે અમે તમને માર ખાઈને પણ સત્સંગી કર્યા છે તો દેખાય છે આ ગુણાતીત ગુરુએ કઈ કક્ષાનું સહન કર્યું છે એક કે એક જીવનના એક પ્રસંગો એવા બાકી બાકીની હોય કે એમણે પોતાના જીવનની અંદર કંઈ સહન કરવાનું બાકી ન રાખ્યું હોય આટલા અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તની રસોઈ એ રસોઈ પીરસવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને ત્યાં આગળ માલપુવાની રસોઈ બનાવી હતી પ્રમુખ સ્વામી મહારાજ માલપુવા લઈને પીરસતા હતા અને માલપુવા ખાલી થઈ ગયા બાપા પેલું તબાસરૂ લઈ અને વળી પાછા અંદર રસોડામાં લેવા આવે છે તો પેલો રસોઈયો એ રસોઈ કે એ મહારાજ આ મૂકી દો આ તમારા માટે નથી મૂકી દો આ તો પેલા હરિભક્તની રસોઈ છે એની માટે બનાવ્યું છે તમારા માટે નથી કોઈ નવો રસોઈ આવ્યો છે બાપાને ઓળખ્યા નહીં અને મૂકી દીધું એ વખતે સીએમ કાકા સીટી કાકા પસાર થતા હતા સીટી કાકાએ કીધું કલ્યા ડોબા તને ખબર પડે છે તારાન મહારાજ એવા હજારો પગારદાર નોકર રાખી શકે ને આ સંસ્થાના ધણી પ્રમુખ સ્વામી મહારાજ છે કે એમ કરીને એને યોગી બાપાને અરે પ્રમુખ સ્વામી મહારાજને બધું માલપુવા લેવા દીધા પ્રમુખ સાંઈ મહારાજ પેલું તબાસરૂ પકડતા પકડતા એ કે સિટી માફ કર દો એને ભૂલ થઈ ગઈ એ બિચારને ખબર નથી અજાણ્યો છે માટે ભલે બોલતો એક રસોઈયો માણસ પણ પ્રમુખ સ્વામીને ખકડાઈ જાય પણ પ્રમુખ સ્વાઈ મહારાજના અંતરની અંદર લેશ માત્ર ઝાંખપ આવતી નથી આ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે તો આપણે પણ ગમે ત્યારે ગમે તે બાબતની અંદર સહન કરવાનું થાય તો સહન કરી શકીએ આપણે મનની અંદર જો સહન નથી કરતા એવું નથી બાર દુનિયાની અંદર ગરજ હોય ત્યાં બધું સહન થાય છે તમે કોઈ ભણી કરીને સારી ડિગ્રી લેવા માટે જાઓ એ વખતે ત્યાં આગળ બોસ ગમે તેટલું બોલે ગમે તેટલું કે છે ત્યાં સહન થાય છે કે નથી થતું કેમ દર મહિને પગાર આવે છે ખબર છે ને આવું થાય છે અમારા રાજકોટની અંદર એક છોકરો એમબીએ થયો અત્યારે આફ્રિકા ગયો છે એ છોકરો એમબીએ થયો તો ત્યાં આગળ એચડીએફસી બેંકની અંદર એનઆરઆઈ ડિપાર્ટમેન્ટની અંદર એને ત્યાં આગળ રાખવામાં આવ્યો પરદેશથી અહીંયા રાજકોટ એરપોર્ટ ઉપર જે કોઈ પણ ઉતરે ને એને આજીજી કરવાની વિનંતી કરવાની તમે અમારા બેંકની અંદર ખાતું ખોલાવો તમારા પૈસા રોકો અમારી બેંકમાંથી લોન લો આવી વિનંતી કરવાની એરપોર્ટ ઉપર એને બોલાવીને પૂછ્યું કે તું જાય છે ત્યાં આગળ તો ત્યાં આગળ તારે અપમાન નથી થતું એ કે સામી જવા દો શું વાત કરવી એને શરૂઆત કરી એક એરપોર્ટ ઉપર જઈએ કોઈ અહીંયા આગળ આવ્યા હોય હવે એ તો પીડી જ હોય પ્યોર દેશી હોય અહીંથી જ ગયો હોય અમેરિકા પણ પાછો આવ્યો હોય આવીને આપણી સામું ના જોઈએ ન સાંભળે અને ઉતરે હું એને વિનંતી કરું વાત કરું તો સાંભળે જ નહીં તો એવા મળે કે પોતાનો સામાન મારે માથે ઉંચકાવડાવે અને છેક બહાર લઈ જાય અને ગાડીમાં સામાન મુકાવડાય પછી ટાટા કહીને જતો રહે સાંભળે જ નહીં વાત આવું કરે અને પછી ત્યાં ટાર્ગેટ પૂરો ન થાય એટલે પછી ઓફિસમાં આવીને બોસની સાંભળવાની બોસ જવા દે પછી જાત જાતના શ્લોકો એ બધા નમ્ર શરતે સાંભળ્યા કરવાના અને આનંદથી બધું આમ મનની અંદર આમ સાંભળી લેવાનું બધું એ વખતે સંતોએ પૂછ્યું કે તને તું એમબીએ થયેલો અને આટલું બધું સહન કરે છે આટલું બધું આટલું બધું બોલી જાય તો પણ કંઈ કહેતો નથી એક સ્વામી દર મહિનાના તેર હજાર રૂપિયા આપે છે સહન તો કરવું પડે ને તેર હજાર રૂપિયા આપતો એ આમાં તાલી પાડવા જેવી બાબત નથી તેર હજાર રૂપિયા એટલે એ સાત પુરાવે છે કે અમે સહન તો કરીએ છીએ એટલે તેર હજાર રૂપિયા આપે છે સહન થઈ શકે છે તો ભગવાન સંતની આગળ ઘરમાં મા બાપ સાથે સંબંધીઓ સાથે શા માટે સહન ના થઈ શકે તો સહન કરતા શીખીએ થોડું ઘણું આપણને મનની અંદર પ્રશ્ન છે ક્યાં સુધી સહન કરવું તો એની કોઈ લિમિટ જ નથી ગમે તેટલું સહન કર્યા જ કરવાનું યોગી બાપા જેટલું સહન કરવાનું આપણે કોઈ નહીં આવે શ્રીજી મહારાજે પરમર્શ જે સહન કર્યું છે એવું આપણે સહન કરવા નહીં આવે માટે લિમિટ વગર સહન કર્યા જ કરવાનું છે એમાં કોઈ બાબત ક્યારેય અંત આવતો જ નથી એકનાથ સ્નાન કરતા હતા સ્નાન કરીને મુસલમાન એમની ઉપર અને વળી પાછો સ્નાન કરવા માટે ગયા બીજી વાર બહાર નીકળ્યા બીજી વાર થૂક્યો પાછા એકનાથ સ્નાન કરવા માટે ગયા ત્રીજી વાર નીકળ્યા ત્રીજી વાર થૂક્યો પાછા સ્નાન કરવા ગયા એક બે ત્રણ વાર નહીં એક સો ને આઠ વખત થૂક્યો એનું થૂક ખૂટી ગયું પણ એકનાથ નાવા માટે ગયા ગયા ને ગયા એકસો આઠ વખત ગંગાનું સ્નાન કરીને બહાર નીકળ્યા મુસલમાન ગયો પગમાં પડ્યો કે એકનાથ મને માફ કરી દો તમને હેરાન કરવા માટે હું થૂકતો હતો ત્યારે એકનાથ એવું બોલ્યા કે આમાં તારો કોઈ જ વાંક નથી તારો તો તે તો મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે કે રોજ તો એક હું ગંગાનું સ્નાન કરતો તો આજે એકસો ને આઠ વખત ગંગાનું સ્નાન કરવાનો લાભ મળ્યો પોઝિટિવ વિચાર જો સહન કરે છે પણ લાચારીથી નહીં ખુમારી સાથે સહન કરી શકે છે તો આપણે પણ એ રીતે ભગવાન અને સંતનું સહન કરીશું તો આપણી ઉપર ભગવાનને સંત અત્યંત રાજી થશે એટલામાં જ એટલા માટે જ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે તાન તિતિક્ષસ્વ ભારત ભગવાને અર્જુનને શીખવાડ્યું કે જીવનના અંત સુધી આપણે સહન કર્યા જ કરવાનું છે ઘણી વાર એવું થાય કે વાંક ન હોય તો શા માટે સહન કરવું તો ઘણી વાર કેટલાયનો વાંક નથી હોતો છતાં પણ સહન તો કરવું જ પડે છે રામચંદ્ર ભગવાનનો શું વાંક હતો છતાં પણ ચૌદ વર્ષ વનની અંદર ગયા કે નહીં પ્રમુખ શું હતો અંદર ગયા છતાં પણ કાઢી કોઈ જ વાંક નહોતો છતાં પણ સહન કરી લીધું છે તો વાંક વગર પણ ક્યારેક સહન કરવું પડશે ઘણી વાર એવું લાગે છે મનની અંદર વિચાર આવે છે કે ભગવાન મળે આવા ભગવાન જેવા ગુણાતી સંત મળ્યા તોય સહન કરવાનું તો જે ભગવાન સહમ હતા એને સહન કરવું પડે છે કૃષ્ણ ભગવાન જેલની અંદર જન્મ્યા હતા એમણે સહન કર્યું છે તો આપણે કેમ ના સહન કરી શકીએ ગુણાતીત સત્પુરુષો જે અખંડ ભગવાનને ધારીને ફરે છે એમણે પણ સતત સહન જ કર્યું છે તો આપણા જીવન અંદર નાની મોડી બાબતની અંદર પણ આપણે સહન કરતા સતત શીખવાનું છે એ જો વિચાર જીવનની અંદર હશે તો ગમે તે બાબતની અંદર પણ આપણે જીવનની અંદર સ્થિરતા રહ્યા કરશે આ ગઢડા ગામની અંદર આપણે બધા જાણીએ છીએ કે દાદા ખાચાના દરબારમાં શ્રીજી મહારાજ રહ્યા હતા એ દાદા ખાચાના દરબારની અંદર શ્રીજી મહારાજ જ્યાં રહેતા હતા એ પોતે દાદા ખાચરના જીવનની અંદર કેટલા બધા દુઃખો આવ્યા છે કેટલા બધા પ્રશ્નો આવ્યા છે ભગવાન જેના ઘરની અંદર રહેતા હતા છતાં પણ જો એ દાદા ખાચર સહન કરી શકતા હોય જમીનની બાબતની અંદર દર વખતે ભાવનગર મોકલે ગોળ ધાણા ખવડાવે ચાંદલો કરે બધું જ કરે અને શ્રીજી મહારાજ રહે ત્યાં સુધી કેસ પૂરો ના થયો શ્રીજી મહારાજ ધામમાં જ્ઞાન બીજા વર્ષે ગોપાળ આશીર્વાદ આપે તરત કામ પૂરું થઈ ગયું એટલે ભગવાન ભેગા તન કામ ના થયું તો એ મનની અંદર પ્રશ્ન નહીં સતત સહન કર્યા જ કર્યું કોઈ વિચાર જ નહીં જીવનની અંદર તો આ બધું બાબતની અંદર પણ કોઈ લિમિટ જ નથી સતત સહન કર્યા જ કરવાનું ભગવાન છે હાજર છતાં પણ આપણે સહન કરવું જ પડશે બીજો પ્રશ્ન થાય કે કેટ કેટલાનું સહન કરવું તો એની કોઈ લિમિટ નથી જે આવે ખકડાઈ જાય ગમે તે બોલે તોય સહન કરવું જ પડશે એ આપણી રીત છે બહાર દુનિયાની અંદર લોકો હઠ યોગ કરે તપશ્ચર્યા કરે બધી જાત જાતની સાધના કરે હિમાલયની અંદર તપશ્ચર્યા કરતા હોય કેટલી કરતા આપણી એવી કોઈ સાધના જ નથી કોઈ આપણને પૂછે સંતોની હરિભક્તોની શું સાધના આપણે કઈ તપ ઉપવાસમાં એ બહુ એટલું બધું કહીએ આમ એક્સ્ટ્રીમ લેવલનું નથી સામાન્ય સાહજીક રીતે થતું એટલું કરીએ છે તો આપણી મોટા મોટી આ સાધના છે આપણે સહન કરવું એ જ તો જ ભગવાનને સંત આપણી ઉપર રાજી થઈ શકે યોગી બાપાને પેલા કડિયા ખખડાઈ જાય કડિયા સામાન્ય ગોંડલની અંદર યોગી બાપાનું કામ ચાલતું હોય મંદિરનું અને યોગી બાપાને પગાર ચૂકવા માટે પૈસા ના હોય તો કડિયા જેમ ફાવે એમ બોલી જાય છતાં પણ યોગી બાપાને કાંઈ દુઃખ નહીં એમનું પણ સહન કરી લે તો એમના જીવનની અંદર દેખાય છે એમની ભેગા રહેતા હતા છતાં પણ કેટલાયનું સહન કર્યું છે યોગી બાપાના સેવક હતા નરનારાયણદાસ સાધુ મન સ્વામી પ્રસંગ કે છે કે એ એમની ભેગા રહેતા હતા સેવકમાં હતા અને યોગી બાપા કે ગુરુ મને ઠંડી બહુ લાગે છે તો તમે અંદર મને સુવડાવો પેલા સાધુ નરનારાયણદાસ શું કે એ કે સ્વામી તમે તો પેલા બોલતા ને કે ચાર વાગ્યે ઉઠતાન ઠંડા પાણીએ નાતા અને એ પ્રભાતી આ ગાતા આખી પૃથ્વી ડોલતી ને એ બધી વાતો કરતા ને એ બધું ક્યાં ગયો વૈરાગ્ય ભારત સુવાનું છે અંદર નથી સુવાનું હવે કોણ કોનો ગુરુ કોણ ચેલો ખબર જ ના પડે પેલા સાધુ કે કે ભારત સુવાને છે યોગી બાપા કે ગુરુ હા ભારત સુઈ જઈશું બાર સુવડાવે અને સુવડાવ્યા પછી પેલા સાધુ પાછા અંદર જઈને સુઈ જાય યોગી બાપાને ને બાર સુડે નહીં પાછો અંદર જઈને સુઈ જાય બાજુમાં વિનુ ભગત મહંત સ્વામી સુતા હોય રાત્રે બાર સાડા એક વાગે યોગી બાપા જગાડે અને વિનુ ને કે જાગો વિનુ ભગત એ કે સ્વામી શું થયું એ કે અંદર પથારી લઈ લો એકે કેમ એ કે સ્વામી કે ઠંડી લાગે છે યોગી બાપાની પથારી અંદર કરે સવારે ચાર સાડા ચાર થાય વિનુ ભગત ને યોગી બાપા વળી પાસે જગાડે જાગો ગુરુ એ કેમ એ કે બાર પથારી કરતો એ સ્વયં કેમ આવું સ્વામી એ કે પેલા સાધુ ને આપણા સેવકને એવું ના લાગુ જોઈએ કે સ્વામી મારી આજ્ઞા નથી પાડી એ અંદર સૂતા નથી એ અરે બહાર સુતા નથી એવું ન લાગવું જોઈએ માટે બહાર પથારી કરી દો સેવક હતા છતાં પણ યોગી બાપા આગળ હઠ કરીને પણ બહાર સુડાવે ને ઠંડી સહન કરી લે પણ યોગી બાપા એક હરફ સુધા ઉચ્ચારતા નહીં એમના ક્યારે અવગુણની બાબતની અંદર પણ ક્યારેય બોલતા નહીં તો આપણને દેખાય છે કે ગમે તેવા વ્યક્તિનું પણ એમણે સહન કરી લીધું છે તો મોટા પુરુષોના જીવનની અંદર જ્યારે જ્યારે ડોક્યુ કરે છે ત્યારે આપણને ખબર પડે છે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા સંજોગોમાં ગમે તેવી વ્યક્તિનીઓનું પણ એમણે સહન કરી લીધું છે તો આપણે તો અંદરના જ વ્યક્તિઓનું ક્યારેક આપણા રિલેટિવ આપણા સંબંધીઓ એવા વ્યક્તિઓનું જો અંદર અંદર વ્યક્તિઓનું સહન કરવાનું ટેવ પાડી હશે તો ક્યારેક બહાર કંઈક મોટો પ્રસંગ બનશે ને તો એ પણ આપણે સાહજિકતાથી સહન કરી અને એને ક્ષમા આપી શકીશું અને એક મોટા મોટો વિચાર કે ભગવાનને સંત રાજી થાય છે એટલા માટે મારે સહન કરવું છે તો એ સહન કરવાથી અંદરની અંદર આનંદ આનંદ આવ્યા કરશે અને ભગવાનને સંતનો રાજીવો પ્રાપ્ત થશે અને પરિવારની અંદર કાયમ માટે સમ સુરત ભાવને એકતા રહેશે તો મારા સ્વાયને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ સહન શક્તિ આવે એમને રાજી કરી શકે એ જ મારા સ્વાય પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય